सपनानी पाखों ने पाखों मा उड़वानी हो। दुख जीवे हारो हार सुख साव पेले पार उमर छिनानी ने प्रश्नो आपार। हुई तो मल कूछो तो दर रोजे हुई तो वर सोचो दरियानी मोजे। हुई तो मल कूछो तो सुरी, अब तूने तने बहु याद करे से, हैं? सुरी, तुम्हारे मुक्की ने वही कही बेटा, तू चिंता ना करती, तू पाताल में आवी ने अपन तने बाहर काढ़ी ने रहिस बेटा। बाबू, मने तुम्हारी याद आवे छे। मने ये खूब डर लागे थे। सुरी, मने सांभर, तू ऊंडो श्वास ले, भगवान नु नाम ले, अने तू चिंता ना करती, अमे तने बहुत जल्दी बाहर काढ़ी छु। ने हाँ, तू अंदर उंगती नहीं। हेलो सुरी, हेलो सांभळे सुरी, हेलो हेलो सुरी, हेलो सुरी बोल बेटा। Thank you.
થઈ છે તુલી, તારો હાથ નીચે કર. તુલી કીધું ને નહીં લો, તું ગાંડી થઈ ગઈ છે તુલી. તુલી તુલી ગાંડ પણ નહીં કર, તારો હાથ પડી જશે. પડી જવા દો, શું પડી જવા દો? તારામાં શું વારે વારે માતાજી આવે છે કે આવું બધું કરી બેસે છે? દીવાની જોત પરથી હાથ લે. કીધું ને નહીં લો. તુલી તુલી તું દાઝી જઈશ, ને જો તું દાઝી જઈશ ને તો સુરીને નહીં ગમે. હાથ લઈ લે તુલી. ગોપાલ તું આ બધું છોડ, જલ્દી જમાઈપાને બોલાવીને લાવ. હા ગોપાલ, જા જલ્દી અને ઢુંડાબાને બોલાવ. તુલી તારે ક્યાંય જવાની જરૂર નથી, હું આવી ગઈ છું ને, ચાલ ગાડીમાં. આવી રીતે હાથ બાળવાથી સુરી પાછી આવી જવાની છે? તારું અક્કલ નું પ્રદર્શન ના કર, તારો હાથ નીચે રાખ અને એક બાજુ શાંતિથી બેસી જા. માતાજીનું નામ લે. હું નહીં માનું. સુલી, તારી લાજ માતાજી રાખશે, આપણા સૌની પ્રાર્થના જરૂર ફળશે. આવી રીતે પોતાની જાતને દંડ આપવાથી કઈ નહીં વળે. માતાજી આપણી ભાવના જુએ છે, સમજે છે. આવી રીતે કસોટી કરવાની જરૂર નથી. હું કસોટી નથી કરતી, સજા આપું છું. મારા લીધે સુરીનો જીવ જોખમમાં છે, મારો જ વાંક છે, અને મને એનો પછતાવો કરવા દો. તુલી, જે થવાનું હતું એ થઈ ગયું. અટાણે સુરીને બહાર કેમ કાઢવી, એમાં મહેનત કરવાની છે. આમ દિવ્ય હાથ વાળીશ તો તને હોસ્પિટલ લઈ જવી પડશે, ને એ બધાનો અત્યારે વખત નથી. રાત પડવા આવી છે અને વરસાદ પડે એ પહેલા આપણે સુરીને બહાર કાઢવાની છે. તુલી, તે આટલી લાગણી અને આવેશથી માતાજીને પ્રાર્થના કરી છે તો તને એનું ફળ જરૂર મળશે. શાંત થા, શ્રદ્ધામાં બહુ તાકાત હોય છે. અરે પ્રાર્થનાથી તો મરદાઓ પણ ઉભા થઈ જાય છે. તો આપણી સુરી તો હજી હેમખેમ છે. બસ જરૂર છે તો એક પ્રયત્ન અને એક ચમત્કાર, અને એ થશે જ. હા તુલી દીકરા, બધા કે છે તું માન ને. ઝઘડે ત્યારે ગાંડી તુર નદીની જેમ માજા મૂકે, ને લાગણી બતાવે ત્યારે દરિયાની જેમ ઘૂઘવવા માંડે. સાંભળો સાંભળો, હમણાં જ ફોન આવ્યો હતો, ચૌહાણ સાહેબ એમની ટીમને લઈને પહોંચી રહ્યા છે. લ્યો
થઈ ગયો ને ચમત્કાર? હા બોલો, અમે માની જય. આવો ચૌહાણ સાહેબ, આવો. બહુ રાહ જોડાવી સાહેબ. બાજુના ગામમાં પુલ તૂટી ગયો, ત્યાં ફસાયા. માંડ માંડ શોર્ટકટ પકડીને અહીંયા આવ્યા છે. ચૌહાણ સાહેબ, આ છે ડુંડાભાઈ, છોકરીના બાપુ. અને આ છે. આ બધી વાતોનો સમય હમણાં નથી. ટૂંકમાં કહો શું થયું છે. ડુંડાભાઈ, તમે જ કહો. પણ સાહેબ, મને સમજાવતા નહીં આવડે. સરપંચ સાહેબ, તમે કહેશો તો આભાર, અને સાથે સાથે બોરવેલનું નિરીક્ષણ પણ થઈ જશે. જરૂર. જો અટાણે આ બધી વાત કરવાનો સમય નથી સાહેબ. સાહેબ, અટાણે મને ફક્ત મારી દીકરી દેખાય છે સાહેબ. હાથ આઠ કલાક થઈ ગયા છે, હજી અંદર જ છે. એ સાહેબ, સાહેબ તમે તો ભગવાન બનીને આવ્યા છો. આ મોત મારી દીકરીને ઝાલી લે એની પહેલા તમે એને આમાંથી બહાર કાઢો સાહેબ. મારી સુનીને બચાવી લો, એનો જીવ બચાવી લો. હું આખી જિંદગી ઊભા પગે તમારી સેવા કરીશ સાહેબ. બસ, ભીખ નહીં માંગો. આ મારું કામ છે, એના માટે આજીજી નહીં કરો. ભાઈ, એમને એમનું કામ કરવા દો, તમે વચ્ચે ના બોલો. ઇન્સ્પેક્ટર, સરપંચ સાહેબ, ગામના લોકોને કહેજો કે બે ચાર બલ્બ, વાયર અને ઇલેક્ટ્રિક કનેક્શનનું અરેન્જમેન્ટ કરે. બિલકુલ, હમણાં હાથ વેતમાં બધું થઈ જશે. જલ્દી થાય તો સારું. બિલકુલ. હા સાહેબ, હા. જુઓ, આ છે બોરવેલ અને એના અંદર આ પડી ગયેલી આ છોકરી. આને બાળ કાઢવા માટે બોરવેલના સમાંતર એના જેવો જ એક ફૂટના અંતરે બીજો કુવો ખોદવામાં આવશે. પણ સાહેબ, આ બીજો ખાડો ખોદવાથી મારી દીકરી કેવી રીતે બહાર આવશે? જો સમજાવ. જો જ્યારે આ બીજો કુવો આટલો જ ઊંડો થશે અને જ્યાં છોકરી ફસાય છે, તો આ કુવાથી આ દિવાલ તોડીને ત્યાં પહોંચવામાં આવશે. પછી શું? પછી આ જે બીજો કુવો ખોદ્યો છે એમાંથી નીચે ઉતરીને, એ દિવાલ તોડીને
એમની છોકરીને બચાવવામાં આવશે. અરે પણ મારી દીકરી કુવો ચડીને બહાર કેવી રીતે આવશે? એટલે તમે એને બહાર કેમ કરતા ને કાઢશો? જે વ્યક્તિ આ નવા કુવામાં ઉતરશે એને હાર્નેસથી ખેંચી લેવામાં આવશે. સાહેબ, સાદી ભાષામાં સમજાવો ને. હાર્નેસ એટલે દોરડી જેવો વાયર. જે વ્યક્તિ આ કુવામાં ઉતરશે એની શરીરની આસપાસ આ બાંધવામાં આવશે. અરે સાહેબ, એ પણ દોરડું તૂટી નહીં જાય? 100-100 કિલોના 10 માણસ લટકાઈ શકે એ ડોએ ના તૂટે, આટલી મજબૂત હોય છે. પણ સાહેબ, આ ખાડો ખોતા તો અઠવાડિયું નીકળી હશે, કેમ ના થયા? હા હા, તો સૂર્ય અઠવાડિયા સુધી કઈ રીતે ટકી શકશે? એ સાહેબ એમનો હાલે, તમે બીજો કોઈ તુક્કો લગાવો. ના ભાઈ, જે વિષયમાં આપણને ખબર ના પડતી હોય ને એ વિષયમાં આપણે બોલીએ છીએ. બરાબર ઉંડાભાઈ, અઠવાડિયું રાહ નથી જોવાની, અત્યારે જ કામ શરૂ થવાનું છે. અને તમને ખબર નહીં હોય પણ હવે છે ને ઘણા આધુનિક મશીનો આવી ગયા છે. જરૂરત પડશે તો ડ્રીલ મશીન પણ મંગાવશું, પણ રાતો રાત ખાદો ખોદી નાખશું. લે, આ નાથી આ ખોટી મજૂરી કરાવી. ડા ભાઈ, આ તમારો વિષય નથી, અમારો વિષય છે. આ છે બોરવેલ, જેમાંથી વર્ષો સુધી પાણી આવશે. અને આ ફક્ત કામ ચલાવ ખાડો ખોદવાનો છે. સાહેબ, તમે તમારું કામ જલ્દીથી જલ્દી શરૂ કરો, આ લોકોના પ્રશ્ન પૂરા નહીં થાય. સરપંચ સાહેબ, આમાં તમારે સૌની મદદની જરૂર પડશે. કારણ સરકારી મદદને આવતા કદાચ વાર લાગી શકે. તમે ચિંતા નહીં કરતા સાહેબ, અમે આખી રાત કામે લાગીશું. અમે અત્યારે જ કોદાળી અને પાવડો લઈને આવીશું. સાહેબ, અમારી આખી ટીમ તમારી સાથે છે. મેં મારું બધું જ કામ મારા બીજા ઓફિસરને સોંપી દીધું. અરે અમારા માટે તો દીકરી છે સુરી, એ તો બચવી જ જોઈએ. ચૌહાણ સાહેબ, આ ગામની એકતા અમારું સૌથી મોટું પાસું છે. એકની પાછળ એક બધા અળીખમ ઉભા જ રહે છે. તમે ખાલી એકવાર હુકમ કરો, બધા કામે લાગી જશે. આ તો આખો પ્રદેશ જાણે છે. આગેવાન તમારા જેવા હોય તો કેવું જ કેમ પડે. શ્યામ જી સર, ડિઝાસ્ટર મેનેજમેન્ટની ઓફિસમાંથી બધો સામાન મંગાવી. ઓકે, સૌથી પહેલા કેમેરો ઉતારીને ચેક કરવું પડશે કે છોકરીની હાલત કેવી છે. જી લે, તમે કમાલ કરો છો સાહેબ. આ મારી દીકરી ખાડામાં પડી ગઈ છે કે અટાણે તમારા કેમેરા નાખીને ફોટા પાડવા છે એના? ઈ બહાર આવે ને પછી જેટલા ફોટા પાડો એટલા પાડજો. ટુંડાભાઈ સાહેબને એમનું કામ કરવા દો. જો છેલ્લી વાર તમને સમજાવું છું, પ્લીઝ આના પછી કોઈ સવાલ નહીં. આ કેમેરાથી છોકરી કેટલે ઊંડે છે, કઈ હાલતમાં છે એ વાતની માહિતી મળશે. અને તો જ છોકરી જ્યાં છે એ બીજા કુવાથી દિવાલ તોડીને એને બચાવવામાં આવશે. હવે તમે કહેતા હોય તો કામ આગળ વધાવીએ. હા સાહેબ, ભૂલ થઈ ગઈ મારી. પણ સાહેબ, મારી દીકરી 100% બચી તો જાય ને. મેં પૂરતી કોશિશ કરી છું. આ ગામમાં થોડો ખતરો તો છે જ, ભગવાન પર શ્રદ્ધા રાખીને કામ કરવું પડશે. 7 કલાક વીતી ગયા છે. જેમ જેમ સમય થશે તેમ તેમ છોકરીના જીવનો ખતરો વધશે. ઘણીવાર રેડિયો પર ફરમાઈશી કાર્યક્રમો આવતા હોય, એનાઉન્સર પૂછે ફરમાઈશ કરનારને કે બહેન આપ ક્યા કરતી હૈ? તો પેલી બહેન કે મેં કુછ નહીં કરતી હું, મેં ઘર પે રહેતી હું. અહીંયા જ મને પ્રશ્ન થાય કે સ્ત્રીને કેમ એવું લાગે છે કે કંઈ નથી કરતી?
घर बार जाइने काम करो तो ज कहेवाय के कशुक करो छो। घर मां गृहिणी जे काम करे छे एनी क्याय नोंद नथी लेवाती। एनी तो नोंद त्यारे ज लेवाय जारे ए गैर हाजर होय। अने जो एना रोकड़ा चुकवामां आवे तो खबर पड़े के एनु बिल केटलू मोटू थाय। पण स्त्री जारे आवु मानती थई जशे કે હું કઈ નહીં, હું આખું ઘર હું જ ચલાવું છું, આ ચારે ચાર પૈડા મારા હાથમાં છે, આ છાપરું મારા ખભે છે, આ દિવાલો મારા હાથે ઉભેલી છે, અને આવું જ્યારે સ્ત્રી પોતે જાહેરમાં કહેશે, કહે છે હવે કે હું હોમ મેકર છું, હા હું મકાનને ઘર બનાવું છું અને ઘરમાં મારી લાગણીઓ વસે છે, આવું જ્યારે સ્ત્રી માનતી થઈ જશે તો ગૃહિણીને પણ એવું લાગશે કે એ પણ કંઈક પરમ સિદ્ધિના માર્ગે છે। આભાર।